ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એટલે કે જે ઘન આકારો છે એને પ્રત્યક્ષ પ્રત્યક્ષ રીતે જોઈશું તો કેવા દેખાશે તેના દાખલા અને તેની સમજૂતી આપણે આ પ્રકરણમાં જોવાની છે તો ચાલો સૌથી પહેલાં આપણે સમજૂતી મેળવીએ કે ઘન આકારો કોને કહેવાય ચાલો શું કીધું છે વર્તુળ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલીય આકૃતિઓ છે જ્યારે સમઘન લંબગન ગોલક નળાકાર શંકુ અને પિરામિડ એ ઘન આકારો છે તો ઘન આકારો કયા કયા છે સમગન તમને ખબર છે ને સમગન આકાર એટલે કે જેની બધી બાજુ સરખી હોય લમગન પછી ગોલક ગોળા આવે છે નળાકાર શંકુ અને પિરામિડ એ કયા આકારો છે ઘન આકારો છે પછી શું કીધું છે સમતલિય દ્વિપરિમાણીય ટુ ડી હોય છે જેને આપણે ટુ ડી કહીશું અને ઘન આકારો ત્રિપરિમાણીય એટલે કે થ્રી ડી હોય છે જેને આપણે ડી કહીશું સમતલિય આકૃતિઓ દ્વિપરિમાણીય અને ઘન આકારો ત્રિપરિમાણીય હોય છે આગળ જોઈએ ઘન આકારના ખૂણાઓને તેના શિરોબિંદુ કહેવાય છે જે ઘન આકારના ખૂણાઓ હોય છે તેને શિરોબિંદુ કહેવાય છે તેના માળખાને બનાવતા રેખાખંડોને ધાર અને તેની સમતલ સપાટીઓને ફલક કહેવાય છે આ ધ્યાન રાખજો ઘન આકારના માળખા એટલે કે જે ઘન આકાર બને છે

છે જેને વાળીને ઘન આકાર બનાવી શકાય છે એટલે કે આ જે ચોરસ ચોરસ છે એને વાળીને આપણે ઘન આકાર બનાવી શકીએ છીએ જેને રેખાકૃતિ એટલે કે નેટ કહેવાય છે એક જ ઘન આકારની એકથી વધુ રેખાકૃતિઓ બની શકે જેવી રીતે સમગન હોય તો એની એક થી વધારે રેખાકૃતિ બની શકે આને રેખાકૃતિ કહેવાય બરાબર આવા ચોરસ ચોરસ ભાગ હોય એ સમજ પડી ને આ બધી જ સમજૂતી તમારે સમજીને તમારી નોટબુકમાં લખવાની રહેશે હવે આપણે દાખલા જોઈશું ચાલસ્વાધ્યાય પંદર પોઈન્ટ એક પ્રશ્ન એક સમગન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી રેખાકૃતિ ઓળખો રેખાકૃતિની નકલ કરીને કાપીને પ્રયત્ન કરો હવે આમાંથી કઈ કઈ રેખાકૃતિ પરથી સમગન બનાવી શકાય એ આપણે અહીં દર્શાવવાનું છે તો અહીં તમને ત્રણ રેખાકૃતિ આપેલી છે તો કઈ કઈ રેખાકૃતિથી બની શકે તો આપણે લખીશું કે અહીં ઉપર આપેલી રેખાકૃતિઓમાંથી બીજી અને ત્રીજી રેખાકૃતિઓનો ઉપયોગ કરીને આપણે સમગન બનાવી શકીશું એટલે કે બીજી અને ત્રીજી સમગન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી છે કેમ બીજી અને ત્રીજી પહેલી કેમ નહીં આવશે કારણ કે અહીં જો બે ચોરસ ઉપર છે ને ચાર નીચે છે એટલે તમે એને વારશો તો આખો સમગણ બરાબર વ્યવસ્થિત બનશે નહીં જ્યારે અહીં ત્રણ ઉપર છે નીચે છે એટલે બની જશે અહીં બે બે છે એટલે પણ બની જશે સમજ પડે છે આગળ જોઈએ ચાલો અહીં કઈ કઈ આવશે તો અહીં આપણે લખીશું કે ઉપર આપેલી રેખાકૃતિઓમાંથી કઈ આવશે ચાલો પહેલી આવશે હા આવશે કારણ કે આ ઉપર નીચે વળી જશે અને આ ચાર ભાગ બરાબર ને એટલે આ જે ચોથી છે એ પણ આવશે અને આ જે છઠ્ઠી છે રેખાકૃતિ એ પણ આવશે તેથી આપણે લખીશું કે ઉપર આપેલી રેખાકૃતિઓમાંથી ચોથી અને છઠ્ઠી રેખાકૃતિ સમગન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી છે આગળ જોઈએ પ્રશ્ન બે દરેક સપાટી પર ટપકા હોય તેવા સમગનને પાસો કહે છે તમે ઓળખો છો ને હા અને શું કહેવાય પાસો કહેવાય ભાષાની સામસામેની સપાટીઓ પરના ટપકાનો સરવાળો હંમેશા પાસો હોય તો તમે જોજો સામ સામેની સપાટી લેશો તો એનો સરવાળો સાત જ થશે અહીં પાસો બનાવવા માટેની બે રેખાકૃતિઓ દર્શાવી છે દરેક ચોરસમાં લખેલા અંકો તે સપાટી પરના ટપકા એટલે કે સંખ્યા દર્શાવે છે અહીં કહેવાય ખબર છે ને ચાલો હવે આપણે અહીં બતાવવાનું છે કે જે ખાલી સ્થાન છે ત્યાં શું આવશે તો સામસામેની બાજુ બરાબર પાસ પાસેની આને કહેવાય અહીં સામ સામેની જોવાની છે તો છની સામેની બાજુ કઈ આવશે આ તો અહીં છ છે તો અહીંયા કેટલા આવશે સાત થવા જોઈએ એટલે એક આવશે ચાલો હવે અહીં ચાર છે તો એની સામેની બાજુ આ આવશે એટલે અહીંયા શું આવશે ત્રણ હવે પાંચ છે તો શું આવશે એની સામેની બાજુ પર બે સમજ પડી ને ચાલો એવી જ રીતે આ જોઈએ અહીં એક છે અને આ બે છે ને ત્રણ છે ને આ ખાલી સ્થાન છે તો એકની સામેની બાજુ કઈ આવશે છ એટલે છ ને એક સાત થઈ ગયા ચાલો હવે બે છે તો એની સામેની બાજુ અહીંયા આવશે એટલે પાંચ ને અહીંયા ત્રણ છે તો એની સામેની બાજુ અહીંયા આવશે એટલે કેટલા લખાશે ચાર એટલે ચાર ને ત્રણ થઈ જશે ને સમજ પડી પ્રશ્ન નંબર ત્રણ બાજુમાં દર્શાવેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ હોઈ શકે ચાલો હવે તમને અહીં કીધું છે કે આ જે રેખાકૃતિ દર્શાવેલી છે એ પાસાની રેખાકૃતિ હોઈ શકે તમારો જવાબ સમજાવો જો હોઈ શકે તો કેવી રીતે અને નહીં હોઈ શકે તો પણ કેવી રીતે એ તમારે અહીં સમજાવવાનું છે તો ચાલો સૌથી પહેલાં આપણે અહીં લખીશું કે આ અહીં આપેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ ન હોઈ શકે તો કેવી રીતે નહીં હોઈ શકે તો પાસામાં સામસામેની બાજુના ટપકાઓનો સરવાળો સાથ થવો જ જોઈએ અહીં સામ સામેની એક જોડમાં અહીં એક છે એની સામેની બાજુ આવશે ચાર બરાબર ને એટલે ચારને એક તો પાંચ થઈ જશે પણ આપણો તો સાત થવો જોઈએ એવી જ રીતે બીજી જોડ છે ત્રણ અને એની સામેની બાજુ આવશે છ તો ને છ તો નવ થઈ જશે એટલે એ પણ સાત આવતું નથી એટલા માટે અહીં આપેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ ન હોઈ શકે પ્રશ્ન ચાર સમગન બનાવવા માટેની એક અપૂર્ણ રેખાકૃતિ આપેલી છે આ રેખાકૃતિ આપેલી છે રેખાકૃતિ એટલે નેટ તમને ખબર છે તેને ઓછામાં ઓછી બે રીતે પૂર્ણ કરો અધૂરી છે તો કેવી રીતે આપણે એને પૂર્ણ કરવાની છે બે રીતે યાદ રાખો કે સમગનને કેટલા ફલક હોય છે છ કેટલા ફલક હોય છે છ ફલક એટલે બાજુ અહીં આપેલી રેખાકૃતિમાં કેટલી છે બેભિન્ન આકૃતિઓ આપ અહીં આપેલી છે બરાબર ને જો તમને ગમે તો સરળતા માટે ચોરસ ખાનાવાળા કાગળનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો હવે આપણે સમગનની બે રેખાકૃતિ બનાવીશું બરાબર કેવી રીતે આવશે તો સમગન ને છ ફલક હોય છે આથી સમગન રેખાકૃતિઓમાં છ ફલકો છે કેટલા ફલક છે છ જો અહીં દર્શાવેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ છ બાજુ દર્શાવેલી છે ને આવી રીતે અને અહીં પણ એક બે ત્રણ ચાર પાંચ છ આના સિવાય તમે બીજી રીતે પણ સમગનની રેખાકૃતિ બનાવી શકો છો આ પણ તમારે તમારી નોટબુકમાં દોરવાનું રહેશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ રેખાકૃતિને યોગ્ય ઘનાકાર સાથે જોડો એટલે કે જે રેખાકૃતિ આપેલી છે એને ઘન આકાર સાથે તમારે જોડવાની છે તો આ કયો આકાર તમને દેખાય છે સમગન તો સમગન ને છ બાજુ હોય તો છ બાજુવાળો બીજો કયા કઈ રેખાકૃતિ છે આ એટલે રેખાકૃતિ સાથે જોડી દઈશું ચાલો એવી જ રીતે અહીં નળાકાર તો નળાકારની રેખાકૃતિ કઈ આવશે આ આવશે બરાબર ને તમારે પર આકાર દોઈને તમારી નોટબુકમાં આવી રીતે જોડવાના રહેશે ચલો હવે આ શંકુ જેવું દેખાય છે બરાબર ને તો કયું આવશે હા આવશે ચોથું કયો ઘન આકાર દેખાય દેખાય છે છે તો પિરામિડ જેવું એટલે એને પણ તમારે આવી રીતે જોડવાનું રહેશે સમજ પડીને અહીં આપણું સ્વધ્યય પંદર પોઈન્ટ એક પૂર્ણ થાય છે તમારે બધા જ ઘન આકારો સમજીને પછી દાખલા તમારી નોટબુકમાં ગણવાના રહેશે એના આગળનું સ્વાધ્યાય આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ